ચાર મહેસાણામાં આવેલ ગુજરિયાને તાલુકો બનાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુજરિયાને બે વખત તાલુકો જાહેર કરવામાં આવીને રદ કરવામાં આવ્યો હતો. તે સમયે એવું કારણ આપવામાં આવતું હતું કે તમામ ગામની સહમતિ નથી. અત્યારે આગેવાનો અને સ્થાનિક લોકોએ 34 ગામોની સહમતિ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવેલા એ વખતે એવું કહેલું કે ગોજારીયા ગામને હું વગર માગે તાલુકાનો દરજ્જો આપું છું, અને એના પછી લગભગ 3-4 મહિના પછી ગોજારીયા ગામે મામલતદાર ઓફિસનું ઉદ્ઘાટન કરવા માટે નીતિનભાઈ પટેલ અને એ વખતના સાંસદ જયશ્રીબેન પટેલ પણ આવેલા. એ બંનેની હાજરીમાં ઓફિસનું ઓપનિંગ કરવામાં આવેલું, ફર્નિચર બધું આવી ગયેલું, કર્મચારીઓ પણ પડવાઈ ગયેલા, અને 2-3 મહિના ચાલુ રાખ્યા પછી એકાએક તાલુકો રદ કરવામાં આવ્યો. ભાવનગરમાં ડિમોલિશનની નોટિસ આવતા મફતનગરના સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. મહાનગરપાલિકાની માલિકીના 6 પ્લોટમાં 300 જેટલા મકાનનું લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, ત્યારે મફતનગરમાં જગ્યા ખાલી કરવામાં બીએમસીની નોટિસ આવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો. આ નોટિસને પગલે મફતનગરના સ્થાનિકો હજારોની સંખ્યામાં મનપા કચેરી દોડી આવ્યા અને રોડ પર ઉતરી હલ્લાબોલ કર્યો, અને જો ડિમોલિશન હાથ ધરવામાં આવશે તો જોયા જેવી થશે તેવી ચીમકી ઉચ્ચારતા ભારે ચકચાર મચી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ભોલેશ્વર મંદિર પાસે પાણીનો વેડફાટ થતો હોવાથી પાલિકાએ 23 નળ કનેક્શન કાપ્યા. શહેરમાં ભોલેશ્વર વિસ્તાર પાસે હાથમતી નદીના ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો. રસ્તો બંધ કરાતા લોકો જૂની સીડીઓ પરથી પસાર થતા હતા. જૂની સીડી પર થતા પાણીના વેડફાટથી ગંદકી થઈ હતી, જેથી પાલિકા દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવા 23 જેટલા નળ કનેક્શન કાપવામાં આવ્યા. પરંતુ વિસ્તારના લોકો પોતાના ઘરે નળ કનેક્શનમાં નળ નહીં, ફક્ત ખુલ્લી પાઇપ દ્વારા પાણીની વેડફાટ કરીને ગંદકી કરે છે. અત્યારે પબ્લિકની અવર જવર ભોળેશ્વર જવાના જે પગથિયા હતા તે પરથી હતી, અને તે પગથિયા ઉપર જે પોસ્ટ ઓફિસ પાછળના વિસ્તારમાંથી પાણીનો, ગંદા પાણીનો પ્રવાહ વધુ આવતો કે બહાર ખુલ્લા પાણીનો પ્રવાહ વધુ આવતો, એ કારણથી પબ્લિકને અવર જવરમાં તકલીફ હોવાથી આજે નળ કનેક્શન કાપવામાં આવ્યા છે. 23 જણાના નળ કનેક્શન કાપ્યા છે. સુરતના હીરા ઉદ્યોગ માટે એક દુઃખદ સમાચાર છે. અમેરિકા બાદ હવે દુબઈ પણ રશિયાના હીરા નહીં લે. યુક્રેન અને રશિયાના યુદ્ધ બાદ અમેરિકા અને બ્રિટન દ્વારા રશિયાના રફ હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને જે ભારતથી હીરાની જ્વેલરી એક્સપોર્ટ કરવામાં આવતી હતી તેના અંગે દુબઈમાં સવાલ પૂછવામાં આવતા હતા કે હીરા ક્યાંના છે, રશિયાના રફ હીરામાંથી જ્વેલરી બની છે કે કેમ, તે અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા. અને આવા સવાલો થતા સુરતના હીરા વેપારીઓમાં ચિંતા વધી હતી. એપ્રિલ મહિનામાં હીરાની નિકાસમાં 31% ઘટાડો જોવા મળ્યો હતો અને રફ હીરાની ખરીદીમાં 10% વધારો નોંધાયો હતો. બિનજરૂરી રિવાજ બંધ કરવા પાટીદાર સમાજની મહિલાઓ મેદાને આવી છે. પાટણમાં 42 લીવવા પાટીદાર સમાજનું મહિલા સંમેલન યોજાયું, જેમાં મહિલાઓએ કુરિવાજોને તિલાંજલિ આપવા શપથ લીધી. પશ્ચિમ સંસ્કૃતિના અનુકરણને લઈ સમાજમાં દેખાદેખીમાં ખર્ચા વધી રહ્યા છે, ત્યારે આ ખર્ચાઓ રોકવા માટે આ મહિલા સંમેલનમાં 13 નિયમો ઘડવામાં આવ્યા. 4,000થી વધુ બહેનોએ નવા ઉમેરાયેલા કુરિવાજો બંધ કરવાનો સામૂહિક સંકલ્પ લીધો અને સમાજે આ બંધારણરૂપી નિયમોનો સામૂહિક સ્વીકાર કર્યો, જે પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટી અનાર પટેલે પણ હાજરી આપી હતી. મુખ્ય તો અમે એક તો પ્રી વેડિંગ છે, લગ્ન વખતના હલ્દી જેવા નાના નાના પ્રસંગો છે, બેબી શાવર જેવું છે, જન્મથી માંડી અને મૃત્યુ સુધીના જે કવરો છે, બાબરી છે, હવન છે, આવા બધા નિયમોનું અમે વાંચન કરી અને દરેક સમાજની દીકરીઓ બહેનોએ સર્વને મને બહાલી આપી અને સર્વાનુમતે અમે એને જાહેર કર્યું છે. એ દેખાદેખી ના કરી અને પોતાના પૈસાને બચાવે, દેખાદેખીમાં વધારે ને વધારે દેવા તરફ ના જાય, એના કરતાં એ જે પૈસા બચે છે એમાંથી શિક્ષણ તરફ વધારે ઢળે
એના માટે થઈને આ નિયમો બહેનોએ કરેલા છે. આ જે બર્થડેમાં આપણે સેલિબ્રેશન કરીએ છીએ, મેરેજમાં પ્રી વેડિંગ શૂટિંગ કરીએ છીએ, એ ખરેખર ન થવા જોઈએ, ખોટા જ ખર્ચા છે. અને આ બધું છે ને બહેનોથી જ થશે, કેમ કે ભાઈઓ એવું કહેતા હોય કે ઘણી વખત કે અમારી આ ઈચ્છા નથી હોતી, પણ બહેનો જે લેડીઝ એવું કહે કે ના આપણે કરવું જોઈએ, બીજા કરે છે કરવું જોઈએ, તો એ દેખાદેખીથી દૂર રહેવું જોઈએ. દિપંગ ગામ પાટીદાર સમાજની મહિલાઓ આજે એકઠી થઈ છે, તેનું કારણ છે કે સમાજમાં ક્યાંક દેખાદેખીના કારણે કેટલા કુરિવાજો છે તેના પર પ્રતિબંધ લેવા માટે આજે શપથ લેવાશે. કેમેરામેનને કઈ છે દ્રશ્ય બતાવે, કેમેરા જેવું દ્રશ્ય બતાવે છે દિપંગ ગામ લેવા પાટીદાર સમાજની આશરે 3,000થી વધુ મહિલાઓ આજે એકઠી થઈ છે. એનું મુખ્ય કારણ છે કે સમાજમાં દેખાદેખીના કારણે ક્યાંક જે કુરિવાજો ઘર પ્રસરી ગયા છે તેના પર પ્રતિબંધ લાવો. જેવા જો વાત કરીએ કે સારા તેમજ દર્શા પ્રસંગમાં જે ખાસ કરીને કવર આપવા તેમજ કવર લેવાની જે પ્રથા છે તેના પર પ્રતિબંધ લાવો. મહિલાઓ એક હાકલ કરી છે કે સમાજમાં ક્યાંક જે દેખાદેખીના કારણે જે કુરિવાજો પ્રસરી રહ્યા છે તેને તમામ જે રિવાજો છે તેને આથી તિલાંજલિ આપીને શપથ લેવાશે. પાટણ. સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનનો જાજરમાન આરંભ કરાયો. ખેડૂતોએ ઢોલ, શરણાઈ, પુષ્પવર્ષા અને ઓર્કેસ્ટ્રા ફટાકડા સાથે વૃક્ષોનું ભવ્ય સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આંબાની કલમોને સોમનાથ મહાદેવનો આશીર્વાદ માની ભવ્ય સ્વાગત કરાયું હતું. તો ગ્લોબલ વોર્મિંગની અસર આખું વિશ્વ ભોગવી રહ્યું છે ત્યારે વૃક્ષોની મહત્વનો ખ્યાલ માનવ સમાજને આવી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ગત વર્ષે આવેલ વાવાઝોડામાં થયેલ વૃક્ષોના નુકસાનીની ભરપાઈ કરવા દરેક ખેડૂતોને 6-6 કલમો આપવામાં આવી. વાવાઝોડા દરમિયાન જે નુકસાન થયેલું, જે વૃક્ષોનું નુકસાન થયેલું છે એની ભરપાઈ કરવા જે મોદી સાહેબના જે વિઝન બહુ લાંબુ છે કે ભાઈ વૃક્ષો નાશ પામે એના માટે શું કરો, તો એના ટ્રસ્ટના અધ્યક્ષ જે મોદી સાહેબ છે તો એના વિઝન સ્વરૂપે અમારા ગામની અંદર આજે કલમો આવ્યું છે. અને એનું અમારા ગામ દ્વારા કુમકુમ તિલક કરી ઢોલ શરણાઈ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી જે તમે આ કલમોનું વિતરણ કરવા આવ્યા છો તો અમે બધા ખેડૂતો 6-6 કલમો લઈ અને વાવીશું, એની પૂરી માવજત કરીશું. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.